જી 24 કલાકની ટીમ પહોંચી છે આજે સરહદી વિસ્તાર એવા લખપત તાલુકાના પાંદરો ગામે. આપણે જાણીએ કે પાંદરો ગામના લોકોની શું છે સમસ્યા, શું સુવિધાઓ છે અને શું સુવિધાઓ ખૂટે છે. ગામડાની વાત જેમાં આપણે અલગ અલગ ગામડાના લોકોની વાત સાંભળી તેમનો અવાજ બનીએ છીએ, ત્યારે આજે ઝી 24 કલાકની ટીમ પહોંચી કચ્છ જિલ્લાના છેવાડા ગામમાં. પાનંદ્રો લખપત તાલુકાના મોટા ગામડાઓમાં જેની ગણતરી થાય છે એવું આ પાનંદ્રો ગામ 10,000 જેટલી વસ્તી ધરાવે છે. આ ગામમાં પચરંગી વસ્તી છે. અહીંયા જીઈબી જીએમડીસી કોલોની વસતા પાનંદ્રોની વસ્તી વધતા તેના રોજિંદી સમસ્યા પણ વધી ગઈ છે, જેમ કે પાણી, ગટર, સફાઈ, રસ્તા, લાઇટ જેવી દૈનિક જરૂરિયાતો પણ અહીંયા વધી ગઈ છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે અહીંયા એક મહિલાને સુકાન અપાયો છે, પરંતુ લોકોની જૂની રૂઢિચુસ્તતા કહો કે અન્ય કોઈ પણ સ્ત્રી સશક્તિકરણમાં મહિલાને અડચણ ઊભી કરાય, જેને લઈને લોકો સુધી પૂરતી સવલતો નથી મળતી અને જેને કારણે ફરિયાદો પણ ઉઠે છે. ગામના સરપંચ તરીકે મહિલા છે, જેમણે ઘણા બધા પ્રશ્નો ઉકેલ્યા, પરંતુ પાનંદ્રો આજે પણ વિકાસ ઝંખે છે. ગટર અને પાણી અંગે ફરિયાદો સામે આવી જેના કારણે રોગચાળો થાય છે, પાણી ક્ષારવાળું છે જેના કારણે આરોગ્ય બગડે છે, તો પીવાના પાણી માટે નર્મદાનું પાણી મળે તેવી પણ વાત સામે આવી છે. માધ્યમિક અભ્યાસ માટે સગવડતા ઓછી તો નર્મદાના પાણી પીવા માટે જોઈએ છે, તો ખેતી માટે પાણીની ખૂબ જ તકલીફ પડે છે. નર્મદાનું પાણી મળે તો હિજરત અટકે નહીં, તો ભવિષ્યમાં ગામડાઓ વધુ ખાલી થઈ જશે. જીએમડીસી દ્વારા જમીનો બગડી ગઈ, પાણીની તકલીફ પડે છે, કંપનીઓ તરફથી રોજગારીમાં અન્યાય થાય છે. મહિલાની રોજગારી ગામડામાં થાય તો ગામડાઓનો વિકાસ થાય, તો શહેરોમાં ન જવું પડે. કૌશલ્યવર્ધન સેવાઓનો પૂરતો વિકાસ થાય તો યુવાન અને પ્રૌઢ મહિલાઓને ગામડાને રાજ્યનો વિકાસ થાય. શિક્ષણમાં શિક્ષક ઘટ અને કોલેજ અંગેની વાત કરવી પડે છે. ઘણી બધી વાતો ગામડાની વાત દરમિયાન એવી બહાર આવી કે જે આજ સુધી આ ગામડાની બહાર નથી ગઈ, અને જેનું સૌથી મોટું કારણ અહીંયાના લોકો. અહીંયા સૌથી વધારે બેરોજગારીનું પ્રમાણ છે. આજુબાજુ કંપનીઓમાં પણ સ્થાનિકોને રોજગારી નથી મળતી, તો શિક્ષણને લઈને પ્રશ્નો જેવા કે શાળામાં શિક્ષક ઘટ છે, 50% જેટલા શિક્ષકો નથી, સાથે પીવાનું ચોખ્ખું પાણી પણ નથી અપાતું. ભણેલા યુવાનો માટે સ્થાનિક યુવાનોને પૂરતી રોજગારી નથી મળતી એવો બળાપો પણ વ્યક્ત કરાયો હતો. રાજેન્દ્ર ચક્કર સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. જી 24 કલાક અમે સાંભળી તમારી વાત. જી 24 કલાકની ટીમ આજે સરહદી વિસ્તારના લખપત તાલુકાના પાંદરો ગામે પહોંચી છે. પાંદરો ગામની અંદર 3-4 પરાઓ આવેલા છે અને એપ્રોક્સિમેટલી 10,000 જેટલી વસ્તી છે. અહીં સવલતો જેટલી છે એનાથી વધારે અગવડતા છે જે સામે આવી છે. સરહદી વિસ્તારના અગ્રણીઓને મળીએ કે શું એમને તકલીફ છે. ખાસ કરીને વાત કરશું તો આરોગ્ય પ્રશ્ને કેવી સવલતો છે. અમારે આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટું, જેને કહેવાય કે બહુ મોટી એક તકલીફ છે કે નારાયણ સરોવરથી લઈ અને છેક ભુજ સુધી 140 કિલોમીટરનો એરિયા છે. જો કોઈ મેજર કોઈ એક્સિડન્ટ બને અથવા કોઈ પણ એવું કારણ બને, સડક દુર્ઘટના છે કે કોઈ હાર્ટ એટેકની ઘટના છે કે એવું કોઈ પણ કારણ બને જો આ સરહદી વિસ્તારમાં, તો છેક ભુજ સિવાય અમારે ક્યાં રસ્તામાં ક્યાંય સારવાર મળતી નથી. જો એ સારવાર અહીંયા જીએમડીસી અથવા જીઈબીમાં અવેલેબલ કરવામાં આવે, સારા ડૉક્ટરો નિમવામાં આવે, તો ઘણો બધો આરોગ્ય ક્ષેત્રે ફરક પડે એમ છે. ઉદ્યોગના કેવા ફાયદા છે? એક સમય હતો જ્યારે અહીંયા આ પાંદરો પંચાયત જે છે આજથી કરીબ 40 વર્ષ પહેલાં અહીંયા જીએમડીસી લિગ્નાઇટની માઇન્સ ચાલુ થઈ હતી, ત્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો. ત્યારે બધા એમ કહેતા કે પાંદરોનો એક સ્વર્ણ કાળ આવશે અને ખરેખર આખા રાજ્યની અંદર પાંદરો જે ટોપ પાંદરો જે છે ટોપ મોસ્ટ પંચાયત બનશે. અને હકીકતમાં એવો થયો. 1990 લઈ અને 2012 તક એક એવો દાયકો હતો જેની અંદર પાંદરોની અગર આપણે ગણતરી કરીએ તો ગુજરાત ગવર્નમેન્ટને સૌથી વધારે રોયલ્ટી મળતી હોય, યા ત્યાંથી જે પણ આવક થઈ પાંદરો પંચાયતની થઈ અને ગુજરાતની ટોપ મોસ્ટ જે તે વખતે જે પંચાયત હતી એનામાં પાંદરોનો નંબર આવતો. પણ અફસોસ એ વાતનો છે કે
આજે છેલ્લા જે અર્થક્વેક આવ્યો 2001 માં, અને ત્યારે જે એના પછી ટેક્સ ફ્રી ટેક્સ હોલિડે જે કચ્છ જોન ઘોષિત થયો, એના પછી જે ઇન્ડસ્ટ્રીઝ આવી, જે જે પંચાયતમાં આવી ઓલ ઓવર કચ્છમાં, એ 10 વર્ષની અંદર એ પંચાયતોનો કાયાપલટ થઈ ગયો. પણ જે પંચાયત ગુજરાતની આજથી 40 વર્ષ પહેલા જે ટોપમોસ્ટ પંચાયત હતી, એ પાંદ્રોનો આજે હાલ એવો ને એવો છે. એના ઉપર કોને દોષ દઈએ? કોઈ એક જણાનો કોઈ એની અંદર દોષ નથી. સૌથી મોટો દોષ એ કે અહીંયાના જે પ્રતિનિધિઓ હોય છે એ જાગૃત ન હતા. અગર જે એ પ્રતિનિધિ જાગૃત હોય તો અત્યારે જે 10 વર્ષની અંદર બીજી પંચાયતો જે કાયાપલટ કરી નાખે તો પાંદ્રોમાં કેમ ન થઈ શકતો? સૌથી વધારે જે આવક સ્ટેટને, ગુજરાત સ્ટેટને, ગવર્મેન્ટને પાંદ્રોથી થતી લિગ્નાઇટ હતી. જે એક સમય તો જ્યાં 1500-2000 ટ્રકોનો લોડિંગ થઈને કોલસાનો ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીમાં, આઉટ ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રી પણ જાતી ત્યાંથી ટ્રકો, તો એની જે રોયલ્ટી હોય કે પંચાયતને જે પણ એની વસ્તુ મળતી એ બધી થઈ શકતી હતી, લેકિન થઈ નથી. આજે આ ભાવ 40 વર્ષ થયા, પણ એ સ્વર્ણિમ જે કાલ હતો, ગોલ્ડ જે ગોલ્ડન પીરિયડ હતો નીકળી ગયો, લેકિન પાંદ્રો ઠેરનો ઠેર. આજે આ પાંદ્રોની અંદર જાજો, બધી આપને વસ્તુ દેખાશે. હું એક કમ્પેરિઝન આપું, સમાગોગા મુંદ્રાની પંચાયત છે એનો તમે જઈ આવો, એ જ ખાલી 10-15 વર્ષનો એનો પીરિયડ છે, અને પાંદ્રોનો 40 વર્ષનો, એનો કમ્પેરિઝન કરો. એ ગુજરાતની ટોપ મોસ્ટની જે છે પંચાયત એનામાં નામ આવ્યું, પાંદ્રોનું ક્યાં નામ નથી આવતું. કેમ? ઔદ્યોગિક વિકાસ પછી શું પરિસ્થિતિ રહી છે? હવે એ ત્યારે માણસો જે હતા, એ લોકલ માણસો હતા, એને ખાલી મજદૂરી મળતી, ટ્રકમાં જ આવતા, કોઈક હેલ્પિંગ કરતા, કોઈક કોલસામાં ટ્રક ભરાવવા મદદરૂપ થતા, તો આ લોકોને મજૂરી મળતી. સવારે જતો, સાંજે આવતો, એટલે એ માણસ 500 રૂપિયાની નોટ લઈને આવતો, ત્યારે એને રોજગાર હાલતો પડતો. પણ 2012ની સમયમાં જ્યારે આ ચાલુ બંધ કરી, માઇન્સને બંધ કરી નાખી, કોલસાનો જે પરિવહન બંધ કર્યો, આઉટ ઓફ સ્ટેટ મોકલવાનું બંધ કર્યો, એના પછી અહીંયા ત્યારે એક એવો દાયકો હતો કે આખા હિન્દુસ્તાનના અહીંયા તમે ગમે ખૂણાનો માણસ ગોતો ને પાંદ્રોમાં મળે આપણે. સન્ડેની માર્કેટ હોય કે આમ જનરલી જે બજાર હોય, તેની બજારની અંદર આપણે ખંભામાં ખંભા લાગેલી ભીડ મળે, એટલી બધી ભીડ મળે કે વેપારીઓને બહુ સારો મતલબ વેપાર થતો. પણ 2012 જ્યારે બંધ થઈ ગયો, બંધ એના પછી અત્યારે જે વેપારીઓ છે બેઠા બેઠા બગાસા ખાય છે, બિલકુલ વેપાર પડી ભાંગ્યો છે. અહીંયા જે પાંદ્રોની વસ્તી હતી 2012 માં, એના કમ્પેરિઝનમાં 30% વસ્તી છે માઇગ્રેટ કરી ગઈ, કોઈક મજૂરી માટે, કોઈક નોકરી ધંધા માટે, કોઈક બિઝનેસ માટે અહીંયાથી પાંદ્રો મૂકીને બહાર જતા રહે. તો જે બેરોજગારીની પરિસ્થિતિ સર્જાઈ છે એનો પણ કંઈક નિવારણ આવે, ને તો એવો સમય આવશે જે હવે જે બીજી કોઈ ઉદ્યોગ યા ઇન્ડસ્ટ્રી નહીં આવે પણ એ લખપતની આજુબાજુ પાંદ્રોમાં, તો અહીંયા જે અત્યારે ખેતી આધારે પશુપાલન ઉપર આધારિત છે માણસો, તો એ લોકો બેરોજગાર થઈ જશે, તો અહીંયાથી પાછી હિજરત કરવી પડશે એવી પરિસ્થિતિ વર્તમાનમાં. આપણે આરોગ્ય અને રોજગારી વિશેની વાત કરી, હવે બીજા ઘણા બધા પ્રશ્નો છે, તો અગ્રણી પાસે સાંભળીએ કે ભાઈ કઈ પ્રકારના પ્રશ્નો છે અને કયા પ્રશ્નો આપણે સોલ્વ કરેલા છે. મુખ્યત્વે જે પ્રશ્નની રજૂઆત કરી કે આરોગ્યનો જે એક સમસ્યા છે, એ આ તાલુકાની સૌથી મોટી પંચાયત હોવા છતાં, આવાનો રજૂઆત કરી હોવા છતાં પણ પીએચસી કેન્દ્ર, એક જે સરકારી પીએચસી કેન્દ્ર મળવું જોઈએ, એ પાંદ્રોને મળ્યું નથી. એના સાહેબ અહીંયાની જે પાંદ્રો ગામની અને આજુબાજુની જે પ્રતિનિધિઓની રજૂઆત થતાં પણ કોઈ એનું નિવારણ નથી આવ્યું, અને આજુબાજુ જે પબ્લિક છે એને નિર્ભર રહેવું પડે છે અથવા કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. અને અત્યારે જે પરિસ્થિતિ છે, અત્યારે કોઈ ઉદ્યોગ ધંધા એકદમ છે નહીં, અને અહીંયા જે ગામડાની પબ્લિક છે એ પ્રાઇવેટ હોસ્પિટલનો જે ખર્ચો ભોગવી શકે એ લેવલની પરિસ્થિતિ નથી હોતી. અને બીજું ખાસ કે અહીંયાથી જે વાહન વ્યવહારની જે વ્યવસ્થા છે એ બસોની સુવિધા બહુ ઓછી છે. પ્રાઇવેટ બસોની સુવિધા વધારે છે, પણ એ પ્રાઇવેટ બસોનું જે ભાડું છે એ જે નાના માણસોને પોસિબલ નથી, એટલું એ પરવડે એવું નથી. એટલે સરકારને પણ એક રજૂઆત છે કે ભાઈ અહીંયાથી લોકલ બસો છે એ ખાસ એક અરેન્જમેન્ટ કરે, અને આરોગ્યની દ્રષ્ટિએ જે આ પીએચસીની માંગણી છે એ પણ એક અમારી રજૂઆત છે. આ વિસ્તારના અગ્રણીને મળીએ કે ઘણા બધા પ્રશ્નો સામે આવેલા છે, એમના તરફથી શું પ્રયત્નો થયા છે અને અત્યારે શું સુવિધાઓ ખૂટે છે, શું કહેશો? આ સરહદી લખપત તાલુકો ભારત પાકિસ્તાન સાથે અતિ સંવેદનશીલ સરહદ ધરાવતો તાલુકો છે. એની અંદર ઘણી બધી પ્રશ્નો છે, કારણ કે જે મુખ્ય પાટનગર છે એનાથી 150 કિલોમીટરના અંતરે આવેલો અને વિશાળ ક્ષેત્રમાં ફેરાયેલો લખપત તાલુકાની અંદર પાયાની જરૂરિયાત છે, પીવાના પાણીની હોય કે આરોગ્યની હોય કે શિક્ષણની, તે અત્યંત ખૂટે છે. અને રોડ રસ્તાઓ પણ આ વિસ્તારની અંદર છેલ્લે આપ જોઈ શકો છો, ફુલરાથી કરીને છે જવા માટેના, કે ના લખપતથી કરી જે મોટો પ્રવાસધામ લખપતથી કોટેશ્વર જે મેઈન મુખ્ય રસ્તાઓ છે, એ રસ્તાઓની પરિસ્થિતિ જોતા આપણને ખ્યાલ આવશે કે આ લખપત તાલુકો વિકાસથી વંચિત રહેલો છે. અમે પ્રતિનિધિ રૂપે, હું જિલ્લા પંચાયત સભ્ય છું, જિલ્લા પંચાયતના પ્લેટફોર્મ માધ્યમથી અને આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં સરકારશ્રી કાંઈ સાંભળતી નથી. આ
આ જે તાલુકાની અંદર જે પરિસ્થિતિ છે અત્યારે જેમ ભાઈએ બધા જણાવ્યું, આ એમની વેદના છે. જો એ વેદનાને સરકાર તાત્કાલિક સુધી વાચા નહીં આપે અને નાનામાં નાનો માણસો અત્યારે અત્યારે હું આપને કહી દઉં કે ફૂડ સિક્યોરિટી કાયદો ગવર્મેન્ટ લાવી, જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે ફૂડ સિક્યોરિટી બિલ લાવી, ફૂડ સિક્યોરિટી માટે નાનામાં નાના માણસને જરૂરિયાત પૂરતું અનાજ મળી રહે. આજે પરિસ્થિતિ એ નિર્માણ થયેલી છે, સામાન્ય માણસો એને રાશન કાર્ડ માટે મામલતદાર ઓફિસના ધક્કા ખાઈને બિચારો લાચાર થઈ જાય છે. ખરેખર કમનસીબ એ છે કે માત્ર શિક્ષકોના ભરેસે અને ફૂડ સિક્યોરિટી બિલ માટે લાભાર્થીઓની જે યાદી બનાવે છે એ યાદીમાં મહત્વપૂર્ણ ખામીઓ છે અને એ ખામી કાઢવા માટે સરકારશ્રીમાંથી કોઈ પણ એવી લેવાતી નથી, સંવેદના વ્યક્ત નથી થતી કે જે લોકો છે. અત્યારે હું તમને કહી દઉં કે આ જીબી અને જીએમડીસી જેના એમ્પ્લોયર છે તેના 2-2 લાખ રૂપિયા પગાર છે એ ફૂડ સિક્યોરિટી બિલની અંદર આવે છે અને જે ગરીબ માણસ છે જે રોજ દહાડો કરીને મજૂરી લેવા જાય એના ફૂડ સિક્યોરિટી બિલની અંદર નામ નથી આવ્યા. અત્યારે ઘણા બધા જે બીપીએલના લાભાર્થીઓ હતા એ બધા લાભાર્થી યાદીમાં નીકળી ગયા છે, છતાં પણ વારંવાર વખતો વખત અમે રજૂઆતો કરી છે મામલતદારશ્રી કલેક્ટરશ્રી પાસે પુરવઠા શાખા પાસે, છતાં પણ આ તંત્ર કોઈની સાંભળતું નથી. માત્ર એ ડિજિટલ ઇન્ડિયાના નામે લોકોને છેતરવાનું કામ કરી રહ્યો છે અને લોકોની ઘણી બધી સમસ્યાઓ છે. જો આનો નિરાકરણ નહીં આવે તો લોકો માટે આવનારા દિવસો છે બહુ ખરાબ નીવડશે. અને આ સરહદ ઉપરથી સરહદી વિસ્તાર છે એની અંદર વસ્તી હોવી જરૂરી છે અને લોકો ધીરે ધીરે જેમ અત્યારે ભાઈઓ જણાવ્યું કે રોજગારીના અભાવે લોકો ધીરે ધીરે પલાયન કરી રહ્યા છે. જે 2900 શિક્ષકોની ઘટ હોવા છતાં પણ જિલ્લા બહાર ટ્રાન્સફર થતા હોય છે અને વ્યવસ્થામાં લખપતનો શિક્ષક છે, લખપતના પાંદ્રો ગામનો શિક્ષક છે અને વ્યવસ્થામાં કારણ કે એમનો સગો છે તો અંજાર લઈ જવામાં આવી કોઈ વ્યવસ્થા થતી નથી, પરંતુ માત્ર કટકીના આધારે અને લોકોને અન્યાય કરી રહી છે આ સરકાર. એના માટે આપના માધ્યમથી અમે સરકારશ્રીના કાન અમળવા પર આપના માધ્યમથી પ્રયાસ કરીએ છીએ અને સરકારશ્રી જો નહીં જાગે તો આવનારા દિવસોની અંદર સમગ્ર પ્રજા સાથે રહી અને જલદ આંદોલન આપશે. સરહદી પ્રજાના ઘણા સળગતા પ્રશ્નો સામે આવેલા છે ત્યારે આપણે ઈચ્છીએ કે અવાજ સરકાર સુધી પહોંચે, G24 કલાકનો અવાજ સરકાર સુધી પહોંચે અને પ્રશ્નો એના હલ થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે. G24 કલાક અમે સાંભળીએ તમારી વાત. G24 કલાકની ટીમ પાંદરો આવી છે, પાંદરોમાં વડીલો પાસેથી આગેવાનો પાસેથી આપણે પ્રશ્નો સાંભળ્યા. હવે અત્યારે આપણે મળીએ છીએ બહેનો સાથે કે બહેનોના શું પ્રશ્નો છે, વાત કરશું માજી સાથે. માજી શું વાત કરશો આપ, પાણીની ખાસ કરીને કેવી સમસ્યા છે અહીંયા? પાણીની છે, અમે પાણીની જરૂર છે, બાથરૂમની ને ગટરની જરૂર છે અમારે ને ઓરડાની જરૂર છે. અમારે ગરીબ માણસને ઓરડાની જરૂર છે, રોજગારની જરૂર છે. પાણી કેવું મળે છે અહીંયા? પાણી આવે અઠવાડિયામાં. આરોગ્ય વિશે શું પરિસ્થિતિ છે અહીંયા? આરોગ્ય વિશે અહીંયા પેલા લેડીઝ ડોક્ટર જ નથી કોઈ, અમારે અહીંયા લેડીઝ ડોક્ટર ની જરૂર છે અને અમારા ગામમાં જ્યાં ડિલિવરી થાય તો અમારે દયા પર અથવા નખત્રાણા લઈ જાય ત્યાં સુધી બેન ની શી હાલત થાય, એટલા માટે લેડીઝ ડોક્ટર અહીંયા જોઈએ છે. અને બીજા કયા પ્રશ્નો છે? બીજા અમારા ગામમાં સીસી રોડ નથી, ગટર લાઈન નથી અને ગામની સફાઈ કરવા માટે જોઈએ, ગામની સફાઈ કરવી જોઈએ. ગામની સફાઈ કરે ત્યાં એક વારી આગળ સફાઈ કરે ને બીજું પાછું એમને જ કરતું આવે. સુધારો થયો છે, બાકી પેલા સરપંચ હતા તે કઈ નતું થયું સુધારો. શું વાત કરશો બેન ખાસ કરીને કે પાણીની શું સમસ્યા છે અહીંયા, કને ખેતીની જમીન માટે શું પાણી મળે છે? ખેતી માટે તો કાંઈ પાણી નથી તો ખેતી થાય કેમ, ભગવાન વરસે તો થાય ને, કા બસ સિયારામ બેઠા હો બાકી આમ ટીપીન ભરીને જાઓ. પાણી ખારા છે, ખેતી આવું ખારું થઈ જાય ને, આ જીએમડીસી આ કોલસાને લીધે પાણી તો આવું જ રહેવાનું છે. આજુબાજુ ન જો નદી હતી તો હવે ખોદાઈ ગઈ, એમાં હવે ખારું પાણી છોડે છે, એમાં તો ક્યાંથી આવે પાણી? કંપની છે, કંપની જીબી જીએમડીસી ની છે ને, ક્યાંય પાવરાસ છે, એમાં પાણી નદીમાં મૂકે. ખેતી માટે કોઈ પાણીની વ્યવસ્થા નથી, કાંઈ જ નથી પાણી. નર્મદા આવતું હશે તો પીવા માટે આવે ક્યારેક ક્યારેક, ના કરતીએ નહીં. શું વાત કરશો ખાસ કરીને છોકરાઓ માટે, યુવાનો માટે રોજગારીની? શું રોજગારીની? છોકરા જો અમારે છોકરી છે એમ જેમ તેમ કરી મજૂરી કરતા આવે, 10 ભણાવે, 12 ભણાવે, આઈટીઆઈ કરાવેલી પછી ઘરે બેસી રહે, કંપનીમાં ને ક્યાં હોય લાગેલા છોકરાઓ તો લાગવાગથી લાગેલા છોકરાને કાઢી મૂકે ને પાછા એમના મૂકીને લગાડી દે, તો અમારા છોકરા ત્યાં ત્યાં બેસી રહે, માત્ર ખર્ચા કરીને ભણાવે આવી પરિસ્થિતિ.
ઘણા બધા પ્રશ્નો અહીંયા સામે આવેલા છે, ત્યારે મહિલાઓ માટે ખાસ કરીને રોજગારીની શું તકો છે? બેન સાથે વાત કરશું. બેન, શું વાત કરશો આપ કે મહિલાઓ માટે કોઈ રોજગારીની અહીંયા કરે તક છે ખરી? હા, મજૂરી જાય, છોકરા તેડી ખેતરમાં જઈ રહ્યા તર મજૂર, પાણી વગર ખેતી કેમ કરીએ? અમે ખેતર છોરા તેડી મજૂરી કરવા જાય, અહીંયા ધંધો નથી અમારા, છોરા ખડી ખેતરમાં જાય, ખેતરમાં ધંધો કરીએ. એટલે બેનો કાંઈ સીવણ કે એવું કાંઈ કરી શકે એવું કાંઈ અહીંયા કરી છે ખરું? એવો કાંઈ ધંધો નથી, એવું મજૂરી કરી કડિયા કામ કરવા જાય, ખેતરમાં જાય, છોકરા તેણી ખેતર ને ઈ જ કે હોય, મજૂર બીજી તો હોય નહીં આવામાં, ઘરે બેઠાય ધંધો હોય તો જાય. પછાત વિસ્તારમાં જયારે કોઈ રોજગારી તકો નથી, ત્યારે બેનો સાથે વાત કરી કે બેન શું શિક્ષણ માટેની કોઈ શું સુવિધા છે અહીંયા? એકચ્યુઅલી સર, અહીંયા શિક્ષક તો પૂરતા નથી, માધ્યમિક અને પ્રાથમિકમાં બંનેમાં શિક્ષક ઓછા છે, અને જે મેન વિષય છે આપણે આગળ જઈને સાયન્સ કરી શકીએ, ફિઝિક્સ મીન્સ વિજ્ઞાન અને ગણિતના બિલકુલ ટીચર નથી અહીંયા. અને કોલેજ કે શું સુવિધા? કોલેજ ની અહીંયા બિલકુલ સુવિધા નથી, અહીંયાથી 20 કિલોમીટર જઈને દયાપર જવું પડે છે કોલેજ કરવા છોકરીઓને સવારના વહેલા. પાંદ્રો ગામની મહિલાઓ પાસેથી આપણે ઘણું બધું સાંભળ્યું કે કેટલી બધી દુવિધાઓ પડી રહી છે, ત્યારે જી 24 કલાકની ટીમ વહીવટતંત્ર પાસે આ અવાજ પહોંચાડશે અને ઈચ્છે કે પાંદ્રો ગામના લોકોને વધારે સુવિધા થાય. જ્યાં આગળ આગેવાનો અને મહિલાઓ સાથે વાતચીત કર્યા બાદ અત્યારે આપણે યુવાનોને મળીએ કે યુવાનોને શું પ્રશ્ન છે, તેમના આરોગ્ય, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે શું સુવિધાઓ મળી રહી છે, શું કહેશો આપ, કેવી સુવિધાઓ છે? દયાપરમાં 2 વર્ષથી કોલેજ મંજૂર થઈ છે, પૂરતી સગવડ છે નહીં, એમાં પ્રોફેસર પૂરતા નથી, આવવા જવા માટે કંઈ સગવડ નથી, બસની સગવડ પણ નથી. કોલેજ પણ દયાપરથી 2 કિલોમીટર દૂર આવેલી છે, કોઈ સેફટી પણ નથી ત્યાં, લેડીઝને એક આવવા જવામાં પણ કોઈ સેફટી નથી. આવી અનેક ઘણી પ્રોબ્લેમ છે, કોઈ સરકાર તરફથી કોઈ રજૂઆત કરી છે, કંઈ મળતું નથી પ્રોત્સાહન. આવવા જવા માટે કઈ વ્યવસ્થા? કઈ નથી, બસ નથી, 2 કિલોમીટર દૂર છે, પગે આવવા જવા કરવું પડે છે. અહીંયાથી વર્મનગર જવા માટે કઈ છે નહીં, બસમાં જઈ ઉમાંથી ચાલીને દયા પરથી 2 કિલોમીટર જવું પડે છે. આના સિવાય અન્ય શું ઉઠે છે? અને પાણીની સમસ્યા છે આ વિસ્તારમાં, બાજુમાં 15 કિલોમીટર ગોધાધર ડેમ છે, ત્યાં ખાલી 4 મહિના જ પાણી રહે છે, બાકી 8 મહિના તકલીફ પડે છે પાણીમાં. અને ગુજરાત સરકારને અપીલ કે નર્મદા જે યોજના છે તેમની, તે અહીંયા સુધી પહોંચાડે વધુમાં વધુ જલ્દી સમયમાં. અને પાણીની અહીંયા 2-3 દિવસ તકલીફ રહે છે, અઠવાડિયામાં ક્યારેક ક્યારેક આવે છે પાણી. શું કહેશો આરોગ્ય અંગે? આજે લખપત તાલુકાના છેવાડા ગામ વર્માનગર ખાતે આરોગ્ય બાબતમાં કોઈ જ સગવડ નથી, નજીવી આપણે બાબત માટે નાની એવી સમસ્યા માટે આપણે ભુજ જવું પડે છે, જ્યાંથી 140 કિલોમીટરનું અંતર કાપી અને ભુજ જવું પડે છે. નથી દયાપરમાં કોઈ એવી સુવિધા આરોગ્યની, નથી વર્માનગર અંદર, નથી બહાર કંઈ કોઈ જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલ પણ એવી સારી નથી જ્યાં આપણે મામૂલી એક્સિડન્ટની દવા થઈ શકે કે હાર્ટ એટેકની કોઈને. અમારે 140 કિલોમીટર કાપી અને છેવાડે ભુજ જવું પડે છે ત્યારે અમારે આરોગ્યની ટ્રીટમેન્ટ થાય છે, અને ત્યાં પણ હોસ્પિટલમાં ધક્કા ખવડાવે છે, ત્યારે નથી કોઈ એવી હોસ્પિટલ જ્યાં પ્રાઇવેટમાં જવું પડે છે. અને આજે ગરીબ વર્ગ છે, એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવા માટે બહુ તકલીફ પડે છે, એ ખર્ચો નથી ઉઠાવી શકતા, એના કારણે માણસ બચી શકતો નથી. એની શિક્ષણ, પાણી અને આરોગ્ય વિશે વાત કરી, હજુ પણ કેટલાક પ્રશ્નો છે, શું ખૂટે છે અહીંયા કને? એક તો લખપત તાલુકો આમ જોવા જઈએ તો અનેક સમસ્યાઓ છે, ઘણી બધી સમસ્યાઓથી ભરેલો છે, પણ આરોગ્ય છે, શિક્ષણ છે, પાણી છે, એ બધી હજી કડીઓ ક્યાં ક્યાં ખૂટે છે, નથી ક્યાંય તંત્ર સાંભળતું કે ક્યાં ક્યાંક માનવીની પણ ભૂલ છે. અમુક જોવા જઈએ તો આરોગ્ય બાબતે અહીંયાથી 135 કિલોમીટર ભૂજ જવું પડે છે, કદાચ કોઈ માનવીને કાંઈ પણ થાય તો કદાચ બચી પણ ન શકે એવી હાલત થાય છે. બીજી પાણીની સમસ્યા, કટોકટી પાણીની બહુ છે, નથી ખેતીમાં પાણી, ખેડૂતો સારું વાવેતર કરી શકે તો એ પાણીની સમસ્યા પણ છે, ક્યાંક જળસ્ત્રોત છે ક્યાં નથી, તો એવી રીતે શિક્ષણ. પછી યુવાનો માટે એકદમ બેરોજગાર છે, યુવાનો એજ્યુકેટેડ છે, અહીંયાથી બહાર ભુજ ભણવા જાય છે, પરંતુ લખપત તાલુકામાં કાંઈ એવું છે નહીં કે યુવાનોને રોજગારી મળી શકે, એવો કોઈ વિકલ્પ નથી. એટલે તંત્રને કહીશ, સરકારને, કે ભાઈ અહીંયા કોઈ ઉદ્યોગ આવે જલ્દીથી આવે, ન કે યુવાનો અહીંયાથી બધા હિજરત કરીને ભાગી જશે, તો એના માટે સરકારને કહીશ કે જલ્દીથી અહીંયા કોઈક ઉદ્યોગો આવે અને લખપત તાલુકો ફરીથી એવું નિર્માણ થાય કે ફરીથી એનો દાયકો આવે. ખાસ કરીને વાત આવી યુવાનોને
કે રોજગારીની મોટી સમસ્યા છે, ઉદ્યોગો અહીંયા આવે છે છતાં પણ કોઈ રોજગારી એમને મળતી નથી, સરહદો ખાલી થઈ રહી છે, ત્યારે સરકાર સુધી આ અવાજ 24 કલાક ચોક્કસ પહોંચાડશે. જી 24 કલાકની ટીમ પાંદરોના લોકો પાસેથી જે પ્રશ્નો સાંભળ્યા એ અંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ મહિલા છે, મહિલા સરપંચ પાસેથી આપણે સાંભળીએ કે એમને શું સુવિધા મળી રહી છે, ગામને શું સુવિધા આપી રહ્યા છે અને શું એમને તકલીફ છે. બેન, જી 24 કલાકમાં આપનું સ્વાગત છે. વાત કરી તો ગામના જે રોડ રસ્તા પાણીના જે પ્રશ્નો આવેલા છે, આપણે શું તમે સુવિધા કરેલી છે અને શું હજી ખૂટે છે? સર, આમ તો અમારે સરકારી યોજના આપી જ છે, 14માં નાણા પંચમાં ગ્રાન્ટ ઘણી બધી આપી છે, પણ અત્યારે કરવા જાઉં તો અમુક લોકો એવા છે કે મને કરવા નથી દેતા એમ, કે આના લીધે મને અડચણ થાય છે એમ, કેમ કે ખરેખર ગામ મને સાથ આપે તો ગામનો વિકાસ સારો થાય એમ, જ્યાં સુધી ગામ સાથ ના આપે ત્યાં સુધી હું એકલી કાંઈ કરી શકું ને, હું મહિલા છું એમ. ગટર લાઇન છે, ખૂટતી ગટર લાઇન પૂર્ણ કરવાની છે, પાણી માટેની સુવિધા સરકારને મને રજૂઆત છે કે મને પિયત માટે પાણી માટે કદાચ નર્મદાનું પાણી અમને પહોંચે તો ખેતીવાડી સારી થાય, અને પીવા માટે પાણી ખાસ કરીને જરૂરી છે, 15 કે 20 દિવસે કોઈક દિવસ પાણી આવે તો લોકો પછી મને દબાણ કરે ને આગળ જઈને પછી અમે દબાણ કરીએ, પણ આગળથી જ પાણી ન આવતું હોય તો પછી પાણી સરપંચ ક્યાંથી લઈ આવે? આપણે ક્યાં આગળ રજૂઆત કરી છે? દેવ પર સુધી નખત્રાણા પાણી પુરવઠામાં. બેન, આપ મહિલા છો ત્યારે ખાસ મહિલાઓ માટે કરીને શું આપણે કોઈ રજૂઆતો કે કોઈ એવી કોઈ રોજગારીની તકો કે એવું કંઈ કર્યું છે ખરું? હા, કૌશલ્ય તાલીમ કેન્દ્ર માગ્યું છે, લખપત તાલુકાનું એક જ આવ્યું છે, તો એ મને સરકાર આપે તો બહેનોને રોજગારી મળી રહે અને કોઈ પણ તાલીમ લેવાય તો અહીંયા જ લઈ શકે, બહારે ન જવું પડે, ને ગમે તે યોજના આવે તો બહેનો લાભ લઈ શકે એમ. બેન, વાત કરી તો અસામાજિક તત્વોની થોડી બધી છે અને દારૂનું પ્રદૂષણ છે, ત્યારે આપે કોઈ રજૂઆત કરી છે ખરી? હા, મેં PSIને રજૂઆત કરી, એ લોકો મને હજી સુધી અહીંયા પોઈન્ટ નથી આપતા, મને હોમગાર્ડવાળા નથી જોઈતા, મને ડાયરેક્ટ PSI સેન્ટરમાંથી મને પોલીસની વ્યવસ્થા કરી દે એમ, 2 પોઈન્ટ આપી દે તો એમ, કે અમુક લોકો જો બહેનો ગમે ત્યાં જતી હોય એકલી રાત્રે તો એમને કોઈ તકલીફ ન પડે એમ. આરોગ્ય માટે અમારે અહીંયાથી કઈ નારાયણ સરોવર થી કરીને નારાયણ સરોવર PSI સેન્ટર છે, તો દયાપર સુધી કોઈ PSI સેન્ટર નથી, તો મને PSI પેટા PSI સેન્ટરની જરૂર છે. પાંદરોમાં 12,000ની વસ્તી છે તો નથી, મારા ગામમાં નથી PSI સેન્ટર, કે નથી દવાખાનું કોઈ પણ નથી, કે નથી ATM, નથી બેંક, તો આવી બધી અમને ઘણી બધી સમસ્યા છે, તો થઈ જાય તો સારું એમ. મહિલા સરપંચશ્રી પાસે આપણે સાંભળ્યા કે ઘણા બધા પ્રશ્નો છે, ખાસ કરીને જે દારૂનું દૂષણ છે એ અંગે પોલીસ પાસે રજૂઆત કરી છે, પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી એવું પણ સામે આવેલું છે. બીજા અન્ય પ્રશ્નો માટે એવડો પ્રયત્ન તો કરે છે, મહિલાઓના નાતે એમની થોડીક મર્યાદા થઈ જાય છે એવું એમનું કહેવું છે. જી 24 કલાકની ટીમ આ અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કરશે વહીવટીતંત્રને, અને વહીવટીતંત્ર આ દુવિધાઓ દૂર કરે અને લોકોને સુવિધા આપે એવું આપણે ઈચ્છીએ. રાજેન્દ્ર ઠક્કર, જી 24 કલાક, પાનત્રો.